ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈતા હતા બઢતી અંગેના નમૂનાનો પત્ર. આપણે જોયું કે કર્મચારી વિષયક પત્રમાં દરેક મુદ્દાઓ છે એમાં કંપની જ પત્રો છે એ લખતી હોય છે, ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી. તો ચાલો જોઈએ બઢતી અંગેના નમૂનાનો પત્ર. આ પત્ર છે પણ મહેતા બ્રધર્સ નામની કંપની જ લખે છે. આ પત્ર છે એ પણ મહેતા બ્રધર્સ નામની કંપની જ લખે છે. અહીંયા સીધી એક લાઇન આવશે, અહીંયા વચ્ચે એક લાઇન ડ્રોપ કરવાની આવશે. શાંતિ કોમ્પ્લેક્સ, પાટણ રોડ, મહેસાણા. એક લાઇન છોડી મહેસાણાનો પિનકોડ ખાસ લખજો, 38 42 10. એક લાઇન છોડી 28 નવેમ્બર, અલ્પવિરામ કરી 2017, સામે ફોન નંબર અને ઈમેલ એડ્રેસ mehtabro@gmail.com. સામે એક શબ્દ ઉમેરજો, પ્રતિશ્રી લખો, એટલે શ્રી વિદ્યુત દેસાઈ આગળથી શ્રી કાઢી નાખજો. પ્રતિશ્રી વિદ્યુત દેસાઈ સિનિયર ક્લાર્ક, અહીંયાથી તમને એનો હોદ્દો ખબર પડશે. ખાસ અહીંયા નોટ ડાઉન કરજો કયો એનો હોદ્દો હતો, તો કે સિનિયર ક્લાર્ક. કયા વિભાગમાં હતા, તો કે અકાઉન્ટ વિભાગમાં. કઈ કંપનીમાં, અહીંયા સામેવાળા કોઈનું એડ્રેસ છે એ લખતા જ નથી. મહેતા બ્રધર્સ મહેસાણા, મહેસાણાની બાજુમાં ફરી પિનકોડ નંબર લખવો, 38 42 10. ત્યારબાદ વિષય બઢતીની જાણ અંગેનો પત્ર. શ્રીમાન, અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે. શરૂઆત ક્યાંથી કરી છે જુઓ છોકરા, બઢતીની વાત છે, એટલે ખાસ. આ ભાઈ અત્યાર સુધી શું હતા, તો કે સિનિયર ક્લાર્ક, હવે તો કે અકાઉન્ટ વિભાગના વડા થવા જઈ રહ્યા છીએ, અકાઉન્ટ વિભાગના મેનેજર. બરાબર, મેનેજર તરીકેની નિમણૂક છે એ કરવાની છે. તો ખાસ અહીંયા આપણે પહેલાં જ શબ્દ વાપરશું, આનંદ થાય છે. અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, તમને, તમારા, શબ્દ સાંભળજો છોકરાઓ, તમને તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને અકાઉન્ટ્સ વિભાગના મેનેજર તરીકેની આપની નિમણૂક કરવામાં આવે છે. ખાસ અત્યાર સુધી સિનિયર ક્લાર્ક હતા, અકાઉન્ટ વિભાગમાં જતા, હવે પણ અકાઉન્ટ વિભાગમાં જ છે, પણ એમાંથી મેનેજર થઈ જાય છે. કંપનીની નીતિ અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળ દરમિયાન પ્રથમ 5 વર્ષમાં, જો અહીંયા સમય આધારિત છે કે જો પ્રથમ 5 વર્ષમાં કંપનીએ નિયત કરેલી વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવો, તો કંપની એમની યોગ્ય કદર છે એ કરવામાં આવશે. એટલે ખાસ કંપનીએ શું કર્યું છે, તો કે આ ભાઈએ જે વધારાની લાયકાત મેળવી છે, એ પછી શૈક્ષણિક હોય તો પણ ભલે, ટેકનિકલ હોય તો પણ ભલે, એમની યોગ્ય કદર કરી છે. હવે જેટલી લાયકાત મળી છે અને આટલા વર્ષોનો અનુભવ, આ બંનેને જોઈન્ટ કરો, એટલે તમે મેળવેલી વધારાની લાયકાત અને તમે પૂર્ણ કરેલા વર્ષોનો અનુભવ બંનેને સાથે મૂક્યું છે. જો અહીંયા પ્લસ એડિશન કરો, એક તો તમને વધારાની લાયકાત મળી છે, પ્લસ 5 વર્ષથી આ તમે અહીંયા કામ કરો છો, અને તમને જે અનુભવ મળ્યો છે આપણી પ્રણાલીને અનુરૂપ હોવાથી તમને અકાઉન્ટ વિભાગના મેનેજર તરીકે
બઢતી આપવામાં આવે છે. બરાબર, ખાસ અંડરલાઇન કરજો, મેનેજર અને બઢતી. મેનેજરની તમને શું આપવામાં આવી છે? બઢતી. 10 ડિસેમ્બર 2017, અહીંયા નીચે એક સૂચના લખી નાખો, બે તારીખો લખવી. એમાં પહેલી તારીખ જે આપણે પત્ર લખીએ છીએ તે દિવસની, અને ત્યારથી લઈ ક્યારથી તમારે નવો હોદ્દો સંભાળવાનો છે, તો કે 10 ડિસેમ્બર 2017, વિધિન 10 ડેઝ 10 ટુ 12 ડેઝ, 10 થી 12 દિવસનો સમયગાળો છે. 10 ડિસેમ્બર 2017થી 1 માસ સુધીનો પણ તમે બાળકો અહીંયા સમયગાળો રાખી શકો છો. આપની નિમણૂક ઉપયુક્ત હોદ્દા માટે કરવામાં આવે છે. ઉપયુક્ત હોદ્દાની જગ્યાએ તમે અકાઉન્ટ વિભાગના મેનેજર તરીકે કરવામાં આવી છે. નોકરીની બદલાયેલી શરતો જોજો, ખાસ શરતો હવે બદલાશે. પગાર અહીં કેવો થશે? નવો. નવા પગાર ધોરણ અને મળવાપાત્ર અન્ય ભથ્થાઓ અંગેની માહિતી આ પત્ર સાથે બિડાણ કરવામાં આવી છે. એટલે અહીંયા શું હશે? બિડાણમાં એક પત્રક. જોજો, ખાસ તમે મેં અંડરલાઇન કરી છે, બિડાણમાં શું કર્યું છે? એક પત્રક, કે હવે તમારો નવો પત્રક, પગાર શું હશે, તમને વધારાના કયા ભથ્થા મળશે અને તમારી નોકરીની શરતો એ કઈ છે. આ પત્રમાં જણાવેલ તારીખથી, કઈ તારીખ દર્શાવી બાળકો? વેરી ગુડ. 10 ડિસેમ્બર 2017થી તમારે મેનેજરના હોદ્દા ઉપર કાર્ય કરવાનું રહેશે. ત્યારથી આપણે શું આપીએ છીએ? તો કે શુભેચ્છા, આપનો વિશ્વાસુ મહેતા બ્રધર્સ વતી ઘનશ્યામ ચૌધરી. અહીંયા એક લાઈન આવી રીતે દર વખતે હું તમને એડ કરાવું છું, એડ કરતા જજો. ફરીવાર કહું છું, આપનો વિશ્વાસુ મહેતા બ્રધર્સ વતી ઘનશ્યામ ચૌધરી, કર્મચારી સંચાલક. એક તો તમને અહીંયા બિડાણ ખબર જ પડી ગઈ છે, એક બિડાણ શું હોવું જોઈએ? પત્રક. ખાસ બીજી તમને સાથે સાથે વસ્તુ આપી છે, એ છે નકલ રવાના. 11th માં બાળકો તમે સરસ રીતે ભણી ગયા છો નકલ રવાના એટલે શું. આ એકને એક સરખો જ પત્ર કેટલી અન્ય જગ્યાએ જશે, તો એને આપણે કહી શકીએ નકલ રવાના. એક છે એ વહીવટી વિભાગમાં જશે અને બીજું નાણાં વિભાગમાં જશે. બરાબર, તો આ બે જગ્યાએ સેમ પત્રો છે એ જશે. અકાઉન્ટ વિભાગ એને વહીવટી વિભાગ કહેવાય, નાણાં વિભાગ એટલે મોકલીએ કે આ ભાઈના પગાર ધોરણમાં શું કરશું? વધારો કરશું. વિદ્યુત દેસાઈ ભાઈના પગારમાં શું કરશું? વધારો કરશું. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે એટલી સેલરી આપણા ખાતામાં નાખે. બરાબર, અહીંયા આપણે આની પૂર્ણાવતિ કર્યું છે. નેક્સ્ટ આપણે બદલી વિશેની માહિતી મેળવીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય.